हेलो, गुड मॉर्निंग एवरीवन। लास्ट लेक्चर में आपने प्रिपरेशन ऑफ ईथर बाय विलियमसन ईथर सिंथेसिस कम्प्लीट करेलू हतू। आ लेक्चर में आज आपणे जोवानुं छे केमिकल प्रॉपर्टीज ऑफ ईथर। ईथर नी केमिकल प्रॉपर्टी आपणे જોવાની છે। केमिकल प्रॉपर्टीज ऑफ ईथर, इन फर्स्ट केमिकल प्रॉपर्टी सब्स्टिट्यूशन रिएक्शन ऑफ ईथर। सब्स्टिट्यूशन रिएक्शन ऑफ ईथर, व्हेन ईथर आर ट्रीटेड विथ Cl2 और Br2 in dark place, in the dark place, substituted product are obtained. हेलोजिनेशन प्रिफरेंटली टेक प्लेस, प्रिफरेंटली टेक प्लेस एट अल्फा कार्बन एटम, एट अल्फा कार्बन एटम। स्टार्टिंग मटेरियल ले लिए ईथर, CH3, CH2O, CH2, CH3, डाई इथाइल ईथर, अथवा तो आपणे कही शकीए इथोक्सी इथेन। अहींथी आ लईए तो मिथेन इथेन, इथोक्सी इथेन, बराबर। रिएक्शन विथ Cl2 इन डार्क प्लेस। अल्फा कार्बन ऊपर क्लोरीन एड थशे, लखीए CH3 CH2 O, CH, CL, CH3, બરાબર છે। અહીંયા આ જ પ્રોડક્ટ છે, હું અહીંયા લખું છું એટલે ખ્યાલ આવે। CH3, CH2, O, CH, CL, CH3। અહીંયા જો જોઈએ તો આ આલ્ફા કાર્બન ઉપર ક્લોરીન ફંક્શનલ ગ્રુપ એડ થયેલું છે, બરાબર। એટલે આપણે કહેશું આલ્ફા ક્લોરો ડાઈ ઇથાઇલ ઇથર, અથવા તો આલ્ફા સબસ્ટિટ્યુટેડ ડાઈ ઇથાઇલ ઇથર। ડાઈ ઇથાઇલ ઇથર ફરીથી રિએક્શન કરાવશું Cl2 ઇન ડાર્ક પ્લેસ, રિમૂવ થશે HCl, અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી એક ક્લોરિન, રિમૂવ થશે હાઇડ્રોક્લોરિક એસિડ Cl2 ઇન ડાર્ક પ્લેસ। ફરીથી આલ્ફા ઉપરથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, એટલે
રિમૂવ થશે, એચ સી એલ અહીંથી એક ક્લોરિન અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, હાઇડ્રોક્લોરિક એસિડ ને એક ક્લોરિન મોલેક્યુલ એડ થશે, બનશે સી એચ થ્રી સી એચ સી એલ ઓ સી એચ સી એલ સી એચ થ્રી. અહીંયા આલ્ફા ક્લોરો ડાઈ ઇથાઇલ ઇથર છે, અહીંયા આલ્ફા આલ્ફા ડેશ ડાઈ ક્લોરો ડાઈ ઇથાઇલ ઇથર, બરાબર. ડાઈ ક્લોરો ડાઈ ઇથાઇલ ઇથર, આલ્ફા સબસ્ટિટ્યુટેડ, આલ્ફા સબસ્ટિટ્યુટેડ ડાઈ ઇથાઇલ ઇથર આપણને મળશે, બરાબર છે. હવે અહીંયા જે આ રિએક્શન કરાવેલી છે સીએલ ટુ ઇન ડાર્ક પ્લેસ, બરાબર, એટલે સનલાઇટની પ્રેઝન્ટ નથી, ડાર્ક પ્લેસ છે, ત્યારે શું થયું તો કે આલ્ફા ક્લોરો સબસ્ટિટ્યુટેડ ઇથર આપણને મળે છે. હવે જ્યારે આપણે સનલાઇટની પ્રેઝન્સમાં રિએક્શન કરાવશું ત્યારે શું થશે એ જોઈ લઈએ. તો લખીએ ઇથર આર રેડીલી હેલોજીનેટેડ ઓન ટ્રીટમેન્ટ વિથ હેલોજન ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ. સનલાઇટની પ્રેઝન્સમાં, ચાલો સનલાઇટની પ્રેઝન્સમાં ડાઈ ઇથાઇલ ઇથરની રિએક્શન કરાવતા હાઇડ્રોજન રિમૂવ થઈ અને ક્લોરિન છે તે એડ થશે, સી એચ થ્રી સી એચ ટુ ઓ સી એચ ટુ સી એચ થ્રી ડાઈ ઇથાઇલ ઇથર રિએક્શન વિથ સનલાઇટ ઇન રિએક્ટ વિથ સીએલ ટુ, બરાબર, ક્લોરિન મોલેક્યુલ સાથે રિએક્ટ થશે એટલે અહીંથી આ બધા જ હાઇડ્રોજન છે તે રિમૂવ થઈ અને ત્યાં ક્લોરિન એડ થશે, બનશે સી સીએલ 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 સી સીએલ સીએલ સી ટુ સીએલ ફાઇવ ઓ સી સીએલ સીએલ સી સીએલ સીએલ સીએલ, બરાબર. આ જે છે સી ટુ સીએલ ફાઇવ તેને કહેશું આપણે પેન્ટાક્લોરો ઇથાઇલ, બરાબર, પેન્ટાક્લોરો ઇથાઇલ છે. અહીંયા પણ પેન્ટાક્લોરો ઇથાઇલ એટલે બે વખત છે એટલે હું લખીશ બીસ પેન્ટા ક્લોરો ઇથાઇલ ઇથર. પેન્ટાક્લોરો ઇથાઇલ, બરાબર, ટુ ટાઈમ્સ છે એટલે લખીશ બીસ પેન્ટાક્લોરો ઇથાઇલ ઇથર. ડાઈ ઇથાઇલ ઇથરની સનલાઇટમાં સનલાઇટની પ્રેઝન્સમાં રિએક્શન કરાવતા બધા જ હાઇડ્રોજન રિપ્લેસ થઈ અને ક્લોરિન એટમ છે તે એડ થશે, બરાબર. ચાલો સેકન્ડ જે ટાઈપ છે તે જોઈ લઈએ. રિએક્શન ઇન્વોલ્વિંગ રિએક્શન ઇન્વોલ્વિંગ CO bond cleavage CO bond break થશે, બરાબર, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થશે. તો સૌથી પહેલી જે રિએક્શન છે તેમાં એ લઈ લઈએ હાઇડ્રોલિસિસ, રિએક્શન વિથ
डाइल्यूट एच टू एस ओ फोर। डाइल्यूट सल्फ्यूरिक एसिड व्हेन हीटेड विथ डाइल्यूट सल्फ्यूरिक एसिड इथर आर हाइड्रोलाइज्ड टू द करस्पोंडिंग अल्कोहल। लै लिए स्टार्टिंग मटेरियल डाई इथाइल इथर सी एच थ्री सी एच टू ओ सी एच टू सी एच थ्री। डाई इथाइल इथर रिएक्ट विथ डाइल्यूट एच टू एस ओ फोर। डाइल्यूट एच टू एस ओ फोर नी प्रेजेंस में हाइड्रोलिसिस करावशु। हाइड्रोलिसिस करावशु एटले वोटर मोलेक्यूल हशे एच प्लस ओ एच माइनस एच टू ओ। बराबर तो अहींथी सपोज के विचारीए का तो आ कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक करिए अथवा तो आ कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक करिए। सीओ बॉन्ड फ्यूजन छे एटले बराबर। तो हूँ एवं विचारू छू कि अहींथी आ कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक थशे। तो आ कार्बन अने ऑक्सिजन वच्चे जे बॉन्ड छे तेना लोन पेर ऑफ इलेक्ट्रॉन कोण लई जशे ऑक्सिजन। एटले ऑक्सिजन उपर चार्ज आवशे नेगेटिव ते खेंचशे हाइड्रोजन ने एटले बनशे सी एच थ्री सी एच टू ओ एच। अहींथी सी एच सी एच थ्री सी एच टू प्लस ते बाइंड थशे ओ एच माइनस साथे एटले सी एच थ्री सी एच टू ओ एच। टू मोल्स ऑफ आल्कोहोल आपणने मळशे एटले हूँ लखीश टू मोल्स ऑफ सी एच थ्री सी एच टू ओ एच इथेनोल। फरीथी एक वक्त कहू छू अहींथी बॉन्ड ब्रेक थशे एटले सी एच थ्री सी एच टू ओ माइनस बाइंड थशे एच प्लस साथे एटले वन मोल थई गयो इथेनोल। अहींथी सी एच थ्री सी एच टू प्लस बाइंड थशे ओ एच माइनस साथे एटले अनदर मोलेक्यूल मळशे सी एच थ्री सी एच टू ओ एच। एटले मैं लिखू टू मोल्स ऑफ सी एच थ्री सी एच टू ओ एच इथेनोल आपणने मळे छे। बराबर छे। चलो रिएक्शन इन्वॉल्विंग सीओ बॉन्ड फ्यूजन में आपणे जोयुं फर्स्ट हाइड्रोलिसिस। एमां ज हाइड्रोलिसिस में डाइल्यूट एच टू एसओ फोर साथे हाइड्रोलिसिस करायुं। हवे आपणे जोवानुं छे रिएक्शन विथ कॉन्सन्ट्रेटेड एच टू एसओ फोर। हाइड्रोलिसिस में ज रिएक्शन विथ कॉन्सन्ट्रेटेड एच टू एसओ फोर। कॉन्सन्ट्रेटेड सल्फ्यूरिक एसिड साथ जो रिएक्शन करावामां आवे तो आपने एक मोल इथेनोल नो मळशे एक मोल मळशे इथाइल हाइड्रोजन सल्फेट। પહેલામાં શું થતું હતું તો કે ડાઈ ઇથાઇલ ઇથરમાંની જો ડાયલ્યુટ એચ ટુ એસ ઓ ફોર સાથે રિએક્શન કરાવતા ટુ મોલ્સ ઓફ ઇથેનોલ મળતું હતું આલ્કોહોલમાં કન્વર્ટ થતું હતું। બરાબર અહીંયા શું થશે તો કે એક મોલ આલ્કોહોલનો મળશે પણ એક મોલ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટનો મળશે। લઈ લઈએ વેન વાર્મ વિથ concentrated H2SO4 ether from alkyl hydrogen sulfate। સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લઈએ ડાઈ ઇથાઇલ ઇથર સી એચ થ્રી સી એચ ટુ ઓ
CH2CH3, डाइईथाइल ईथर रिएक्ट विथ कॉन्सेंट्रेटेड H2SO4 कॉन्सेंट्रेटेड सल्फ्यूरिक एसिड इन प्रेजेंस ऑफ H+ हाइड्रोलिसिस करसु एटले अहींया मळशे H+SO4H HSO4- तो अहींया आपणे जोशुं तो पहेलानी जेम ज कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक करवानो छे। सपोज के आ कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक थयो, नेगेटिव चार्ज कोण लई जशे? ऑक्सिजन बाइंड थशे हाइड्रोजन साथे, एटले बनशे CH3CH2OH। लखी नाखीए CH3CH2OH इथेनॉल प्लस अनधर प्रोडक्ट मळशे। અહીંથી કટકો પાડ્યો હતો એટલે CH3CH2OH થઈ ગયું। હવે અહીંયાથી CH3CH2+HSO4- CH3CH2SO4H બરાબર લખીએ CH3CH2OSO3H SO4H બરાબર। આ જે કમ્પાઉન્ડ છે તેને કહેશું આપણે ઇથાઇલ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ આલ્કેન CH3CH2 આલ્કે આલ્કાઇલ છે મિથાઇલ ઇથાઇલ એટલે લખ્યું ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ SO4 સલ્ફેટ બરાબર। હવે રિએક્શન કરાવશું, પહેલું જોયું એ હાઇડ્રોલિસિસ CO બોન્ડ ફ્યુઝનની અંદર, હવે સેકન્ડ જે છે એ જોવાનું છે રિએક્શન વિથ HI B રિએક્શન વિથ HI હાઇડ્રોજન આયોડાઇડ। અહીંયા પણ આપણે જોવાનું છે જ્યારે ઇથરની રિએક્શન 1 મોલ ઓફ હાઇડ્રોજન આયોડાઇડ સાથે કોલ્ડ કન્ડિશનમાં કરવામાં આવે ત્યારે આપણને મળશે ઇથેનોલ પ્લસ ઇથાઇલ આયોડાઇડ બરાબર। બટ જ્યારે એને હીટ કરવામાં આવશે ત્યારે તેની રિએક્શન થઈ અને 2 મોલ્સ ઓફ આલ્કાઇલ હેલાઇડ મળશે બરાબર। તો અહીંયા લખીએ રિએક્શન ઓફ ઇથર रिएक्शन ऑफ इथर विथ हाइड्रोजन आयोडाइड डिपेंड्स ऑन द रिएक्शन रिएक्शन टेम्परेचर रिएक्शन टेम्परेचर इन कोल्ड कंडीशन इन ઇથર ગીવ આલ્કાઇલ આયોડાઇડ એન્ડ આલ્કોહોલ। આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કોહોલનું મિક્સચર મળશે ઇન કેસ ઓફ મિક્સ ઇન કેસ ઓફ મિક્સ્ડ ઇથર આયોડાઇડ અટેચ ઇટસેલ્ફ ટુ ધી smaller alkyl group
चलो रिएक्शन लखी लीए पछी आ जे थर्ड पॉइंट छे ते तमने समझावु छु। अहीं आपणे लेशु डाई इथाइल ईथर, बराबर लई लईए CH3 CH2 ओ CH2 CH3 प्लस हाइड्रोजन आयोडाइड। कंडीशन केवी राखवानी छे? कोल्ड, कोल्ड कंडीशन में रिएक्शन करावानी छे। इथाइल डाई इथाइल ईथर हाइड्रोजन आयोडाइड रिएक्शन करावशु एटले कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक थशे। अहींया तो बने फंक्शनल ग्रुप सरखा छे, ज्यारे एम कहे छे के ज्यारे बने फंक्शनल ग्रुप सरखा नहीं होय एटले के अनसिमेट्रिकल ईथर हशे त्यारे आल्काइल जे आल्काइल हेलाइड जे जनरेट थशे आयोडीन छे ते क्यां अटैच थशे? तो के जे स्मोल आल्काइल ग्रुप हशे त्यां अटैच थशे। सपोज के CH3 CH2O CH3 होत तो कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक थाय अने CH3 प्लस आई माइनस बराबर CH3I एटले के आल्काइल हेलाइड जनरेट थाय। जे नानू आल्काइल फंक्शनल ग्रुप हशे तेनी साथे हेलोजन अटैच थशे, बराबर। अहीं तो कोई पण कार्बन ब्रेक करी शकशो कारण के सीमेट्रिकल ईथर छे। सपोज के हूँ आ कार्बन अने ऑक्सिजन वच्चेनो बॉन्ड ब्रेक करू छू CH3 CH2O माइनस H प्लस CH3 CH2O H CH3 CH2 प्लस I माइनस CH3 CH2I એટલે કે આલ્કોહોલ પ્લસ આપણને મળશે આલ્કાઇલ હેલાઇડ। લખી નાખીએ CH3 CH2OH ઇથેનોલ પ્લસ અનધર પ્રોડક્ટ મળશે આપણને CH3 CH2I ઇથાઇલ આયોડાઇડ। બરાબર આજે થર્ડ પોઈન્ટ વાત કરેલી છે તે અનધર એક્ઝામ્પલ લઈ અને આપણે જોઈ લઈએ। ચાલો અનસિમેટ્રિકલ ઇથર લઈ લઈએ CH3 CH2 ઓ CH3 હાઇડ્રોજન આયોડાઇડ ઇન કોલ્ડ કન્ડિશન અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે જે નાનું ફંક્શનલ ગ્રુપ હશે તે આયોડીનને ખેંચશે એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થશે નહીં કે આ, બરાબર એટલે આ બોન્ડ બ્રેક કરવાનો રહેશે। અહીંથી જોઈએ CH3 CH2O માઇનસ એચ પ્લસ બનશે CH3 CH2OH ઇથેનોલ પ્લસ અનધર પ્રોડક્ટ મળશે CH3I મિથાઇલ આયોડાઇડ। આ છેલ્લો પોઈન્ટ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર આલ્કાઇલ હેલાઇડ છે તે નાનું આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ હશે તે હેલોજનને અટેચ કરશે ઇટસેલ્ફ એટલે કે નાનું આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ સાથે હેલાઇડ અટેચ કરવાનું રહેશે, બરાબર ઇન કોલ્ડ કન્ડિશન। ચાલો હવે લઈ લઈએ જ્યારે હોટ કન્ડિશન હશે હીટ કરશું ત્યારે શું થશે તો લઈ લઈએ CH3 CH2 ઓ CH2 CH3 રિએક્ટ વિથ 2 મોલ્સ ઓફ હાઇડ્રોજન આયોડાઇડ ઇન હીટ કોલ્ડ કન્ડિશનમાં અહીંયા આપણે હીટ કરવાનું છે ગરમ કરવાનું છે, બરાબર જ્યારે ટેમ્પરેચર હાઈ હશે ત્યારે શું થશે તો કે કાર્બન અને ઓક્સિજન બંને કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંને બોન્ડ છે તે બ્રેક થઈ જશે રિએક્ટ કરશે CH3 CH2 પ્લસ આયોડીન માઇનસ CH3 CH2 પ્લસ આયોડીન માઇનસ 2 મોલ્સ ઓફ મળશે આલ્કાઇલ હેલાઇડ CH3 CH2 I પ્લસ CH3 CH2I એટલે હું લખું છું 2 મોલ્સ ઓફ ઇથાઇલ આયોડાઇડ પ્લસ 2 મોલ્સ ઓફ હાઇડ્રોજન રિએક્ટ કરશે 1 મોલ ઓફ ઓક્સિજન સાથે અને રિમૂવ થશે H2O વોટર મોલેક્યુલ રિમૂવ થશે। હવે સાયક્લિક ઇથર આર ઇઝીલી ક્લીવેજ બાય હાઇડ્રોજન આયોડાઇડ ફ્રોમ ડાયહેલો આલ્કિન્સ સોરી
फ्रॉम डाइहेलो अल्केन्स, लिखिए साइक्लिक ईथर आर इजीली क्लीव्ड बाय हाइड्रोजन आयोडाइड HI टू फॉर्म डाइहेलो अल्केन। डाइथल ईथर छे ते क्लीव थसे, बॉन्ड ब्रेक थे ने सेमा कन्वर्ट थसे, डाइहेलो अल्केन नी अंदर कन्वर्ट थसे। सपोज के हूँ यहाँ लई लो साइक्लिक ईथर 1 2 3 4, फोर मेंबर कार्बन अटैच थयेलो छे ऑक्सीजन साथे, बराबर साइक्लिक ईथर। रिएक्ट विथ 2 moles ऑफ हाइड्रोजन आयोडाइड इन प्रेजेंस ऑफ हॉट कंडीशन हीट, बॉन्ड ब्रेक थसे, कार्बन अने ऑक्सीजन वच्चे नो बॉन्ड ब्रेक कर नाखो, अहींथी बॉन्ड ब्रेक थसे, अहींथी पण बॉन्ड ब्रेक थसे, रिमूव थसे, वॉटर मॉलेक्यूल माइनस H2O अहीं CH3 साथे बाइंड थसे आयोडीन, अहीं पण आ CH3 छे बाइंड थसे आयोडीन, बराबर एटले अहीं CH2 साथे बाइंड थसे आयोडीन, अहीं पण CH2+ बाइंड थसे आयोडीन, CH2 જશે કારણ કે આ કાર્બન બીજા બે બોન્ડ સાથે અટેક થયેલો છે, બાકીની અનધર વેલેન્સી કમ્પ્લીટ થશે હાઇડ્રોજનથી, એટલે CH2 બાઇન્ડ થશે આયોડિન સાથે, અહીંયા પણ આ CH2 બાઇન્ડ થશે આયોડિન સાથે, એટલે આપણને જે આ મળશે તે આપણને મળશે ડાયહેલો આલ્કેન। આલ્કેનમાં અહીંયા 4 મેમ્બર કાર્બન છે એટલે લખીશું ડાયહેલો બ્યુટેન, અહીંયા હેલોની જગ્યાએ આયોડિન છે એટલે આપણે લખી શકીએ ડાય આયોડો બ્યુટેન। અહીંયા જો આયોડિનની જગ્યાએ બ્રોમિન હોય તો ડાય બ્રોમો બ્યુટેન, બરાબર ડાયહેલો આલ્કેનની અંદર કન્વર્ટ થશે। તો અહીંયા આપણે આ જે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ઇથર છે તે કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કરાવીશ કેમિકલ રિએક્શન ઓફ ઇપોક્સાઇડ, અને એ આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હશે, ત્યાર પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જશે।